વેરી ગુડ મોર્નિંગ એવરીવન. તો અત્યારે વાગ્યા છે 5 સવારના અને કાલે રાતે તરબૂચ ખાતા ખાતા અમે પ્લાન કર્યો કે દ્વારકાધીશ પાસે જવું છે, દ્વારકા જવું છે. તો અર્જન્ટમાં અમે લોકોએ રેડી થઈ ગયા છીએ અને 4 વાગે ઉઠીને કમ્પ્લીટ 5 વાગે નીકળી જ જવું છે. બસ હવે થોડીક જ વારમાં અમે દ્વારકાની ટ્રીપ ચાલુ કરીએ. તો અત્યારે મસ્ત નિરાલી મને તિલક કરી રહ્યા છે. કેવું લાગે છે ભાઈઓ? વારે વાર બસ થોડોક ચા પી લઈએ અને પછી નીકળીએ. તો મસ્ત અમારી ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. અત્યારે નિરાલી એડિટિંગ કરે છે મસ્ત, અને હું બાજુમાં બેઠો છું, જોઈએ કેવું એડિટિંગ કરે છે. અને બસ અહીંયાથી મોરબીથી દ્વારકા કેટલું થાય છે પપ્પા? 250 થાય ને? 250 કિલોમીટર થાય છે. તો 4 કલાક લાગશે. તો 4 કલાકમાં અમે સીધા દ્વારકાધીશ પાસે પહોંચી જશું અને 10-11 વાગે પહોંચી જશું. અત્યારે વાગ્યા છે 5. તો જલ્દીથી ચાલો સીએનજી પુરાવીને નીકળી જઈએ. મસ્ત અમે આગળથી ઉમિયાના ગાંઠિયા લઈ લીધા હતા, બહુ જ ફેમસ છે અહીંયા ધ્રોલના. તો અત્યારે અમે જામનગર રોડ ઉપર છીએ. બસ થોડીક જ વારમાં જામનગર આવવાનું છે. 40 કિલોમીટર જામનગર છે. બહુ જ વાહનનો અવર જવર છે. તો ચાલો નાસ્તો કરી લઈએ અને સીધા હવે દ્વારકા પહોંચશું. મેડમને આઈસક્રીમ ખાવાનું મન થયું હતું. તમે આઈસક્રીમ ખાઈએ છીએ? આ શું છે, કઈ છે? જુલુબાર. તો હવે દ્વારકા 80 કિલોમીટર રહ્યું છે. તો બસ થોડીક જ વારમાં અમે દ્વારકા પહોંચી જવાના છે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ દ્વારકા. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો બહુ જ મસ્ત અત્યારે એટમોસ્ફિયર છે, તડકો છે, બહુ જ મજા આવું વાતાવરણ છે અત્યારે. તો હાલો આપણે દર્શન કરી આવે જલ્દીથી. અને અહીંયા આગળ બહુ મસ્ત લચ્છી મળે છે, તો લચ્છી તો પીવાની જ હોય ને ભાઈ. ચાલો. તો આખી આ બજાર બનાવી ગઈ છે, બહુ જ મસ્ત. અહીંયા તમને નારિયેળ પાણીથી માંડીને બધું જ નાના મોટી વસ્તુ અહીંયા મળશે. તો મસ્ત આ પ્લેસે વિઝિટ કરજો, મજા આવશે તમને. એવી એન્ટિકેટની વસ્તુ તમને કંઈક જોવા મળશે. તો ચાલો જલ્દીથી હવે આગળ વધીએ. જુઓ અહીંયા ચંપલને તો જુઓ, બહુ મસ્ત એન્ટિક બનાવ્યા ગયેલા છે. રાજસ્થાની કહેવાય ને, શું કહેવાય? નિરાલી રાજસ્થાની. નિરાલી લસ્સી પીવે છે. કેની લસ્સી છે? બજરંગ. હા હા મસ્ત છે લસ્સી તો. નિરાલી ઠીક ઠીક કે પણ ટેસ્ટ રેગ્યુલર છે, મજા આવશે તમને. જો આ એક સુદામા સેતુ નામનો એક આ બ્રિજ બનાવેલો હતો. આ જે મોરબીમાં ઝૂલતો પુલ હતો ને, એવો જ આ બ્રિજ બનાવેલો હતો. પણ જ્યારે ઝૂલતા પુલનું જે ઓનર જ થયું ને, તે પછી આ પુલથી બંધ રાખી દીધો છે. તો તે પછી આ તમને આખી બજાર છે મંદિરની. તો આ છે ગોમતી ઘાટ. ગોમતી ઘાટનું શું શું આમાં પવિત્ર છે, તને આખી હિસ્ટ્રી ખબર છે નિરાલિયાની? મને હિસ્ટ્રી તો નથી ખબર, પરંતુ બધા એમ કે છે કે ગોમતી ઘાટ છે એને ગંગાજીની સાથે પવિત્ર માનવામાં આવે છે. અને અહીંયા પહેલા આપણે સ્નાન કરી અને દર્શન કરવાનું ઘણું બધું માહિતમ છે. 100%. તો ચાલો જલ્દીથી હાથ પગ ધોઈને આપણે દર્શન કરવા જઈએ. તો આ છે દ્વારકાધીશનું મંદિર. અને આગળ તમે જશો ને તો અંદર તમને કેમેરા કે ફોન કંઈ લાવવા નથી દેતા. તમારે અહીંયા જ બહાર બધું તમારે છોડીને ત્યાં જ જવું પડશે. તમે જ્યારે પ્રસાદી લો ત્યારે તમારે ત્યાં ટોલ ઉપર તમારે ફોન, તમારા પાકીટ, વોલેટ, સબકું તમારે અહીંયા સેટ ઉતારી દેવાનું. એમને જ કહેવાનું કે તમને ટોલનું કાર્ડ આપશે, ટોકન આપશે, તે પછી તમારે અહીંયા ત્યાં ડ્રોપ કરી દેવાનું. અને અહીં કોઈ ચીટિંગ કરે એવા કોઈ લોકો નહીં હોય, તેથી તમે કંઈ ડર ના રાખતા.
અને બીજી વાત એ કે અંદર એટલું તમને એટમોસ્ફિયર મજા આવશે દર્શન કરવાની, શું વાત જ અલગ છે. મંદિરની દર્શન કરવાની શું એવું નીકળી, સાચી વાત કરી, બહુ જ મસ્ત રીતે અમને દર્શન થયા. તો જરૂર દ્વારકાધીશના દર્શન કરજો. મક્ખણ વાળા મલાઈ વાળા પીલો મારા ભાઈ, દ્વારકા અહીંયા છાશ નહીં પી આવી. વાહ ચંબર, તો અહીં દ્વારકા વાળા છાશ ના પીઓ એવું તો બને જ નહીં. નહીં બાબા કેમ લાગી છાશ થોડુંક અંદર આવેલું છે એટલે ગલિયું માંથી જવું પડે તમારે. તો ચાલો જોઈએ અંદર કેવડું મોટું ઇસ્કોન નું મંદિર છે જોઈએ. પપ્પા કહેતા હતા કે નાનું જ છે મંદિર, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઇસ્કોન મંદિરે દ્વારકા. દ્વારકામાં બહુ જ મસ્ત આ મંદિર બનાવવામાં આવેલું છે. નાનું એવું મંદિર છે પણ બહુ જ મસ્ત છે. આવે ને ત્યાં મોરબી આવે ને, એ તો ઘણા લોકોને જોયા કે અહીંયા ઘણા એવા લોકો સાવ ભગવાનમાં ક્યારેય માનતા ન હોય, ભગવાનનું ક્યારેય મંદિરે ના ગયા હોય, સાવ મતલબ થર્ડ ક્લાસ માણસ જેને કહેવાય ને કે સાવ ગુંડા જેવો માણસ હોય. તો આપણે એની સાથે બેસીએ ને ભાઈ ધીમે 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 જરાક પહેલાં એની વાત સાંભળીએ પછી ભગવાનની વાત કરીએ ને તો એ એકદમ શાંત થઈ જાય. અને એમ કે આજ મને બહુ આનંદ આવ્યો. શું કામ આનંદ આવ્યો? અંદર પરમાત્મા રૂપે અંદર પરમાત્મા બેઠા છે તો એને પરમાત્માને આત્મા સાથે જોડીએ, જે વસ્તુ ભગવાનની આપણે વાત કરીએ તો એને આનંદ આવવાનો જ છે, કારણ કે એનો ખોરાક અહીં છે. લોકોએ અત્યારે બહુ જ મસ્ત આરતી કરી અને પ્રભુજીનું પ્રવચન પણ સાંભળ્યું, બહુ જ મજા આવી અહીંયા આવીને. તો જરૂર તમે દ્વારકા આવો તો ઇસ્કોનના મંદિર પણ વિઝિટ કરજો. અહીંયા આખું આ ગેસ્ટ હાઉસ છે, જો ઇનકેસ તમારે અહીંયા પ્લેસ તમારે રોકાવું હોય તો અહીંયા પણ વ્યવસ્થા છે, જરૂર વિઝિટ કરજો. તો આગળ જે આપણે રામ મંદિરે ગયા હતા તો ત્યાં જે ધૂન હાલતી હતી એ 55 વર્ષ ત્યાં સતત 24 કલાક ત્યાં રામધૂન બોલાય છે. અને રામધૂનને મહત્ત્વ એવું છે કે ત્યાં મંદિરે કોઈ પણ લોકોને પૈસા ધરવાની મનાઈ છે, દાન કરવાની મનાઈ છે. તો ત્યાં બહુ જ મસ્ત દ્વારકા આવો તો આ પ્લેસ મંદિરને વિઝિટ જરૂર કરો. બસ તો અત્યારે અમે નીકળી ગયા છીએ મંદિરની બહાર, તો બહુ જ મજા આવી છે. અને હવે અમે લોકો જઈએ છીએ એક લંચ કરવા માટે. એક આગળ જામનગર રોડ ઉપર આગળ જ એક બહુ જ મસ્ત હોટલ છે અમીધારા, તો ત્યાં જઈને હું તમને આખું હોટલ બતાવું. આખો એરિયા આખો કવરઅપ કરેલો છે, તમારે કંઈ પણ અહીંયા ફંક્શન કરવું હોય તો પણ અહીંયા કરી શકો છો, બહુ જ મોટું છે. અને અંદર જઈને તમને આખું બતાવું. આગળ ગાર્ડન પણ છે, બહુ જ મસ્ત છે. આખો ડાઇનિંગ એરિયા છે, બહુ જ મસ્ત એમ્બિયન્સ છે આનો. તો મસ્ત તમારું સબ્જી તંદૂર રોટી કુછ આવી ગયું છે. પપ્પાને એ લોકો જૈન ડુંગળી વગરનું ખાય છે, ડુંગળી લસણ વગરનું, એટલે એમના માટે ક્રિસ્પી ક્રિસ્પી બટર રોટી. તો આ છે અમીધારા હોટલનું આ ગાર્ડન એરિયા છે, બહુ જ મોટી આ હોટલ બનાવવામાં આવી છે. પાર્કિંગ એરિયા પણ ઉપર આપણે મળે છે અને અહીં કોઈ પણ મોટા ફંક્શન આપણે કરવા હોય તો અહીંયા થઈ શકે છે. અને આનું તમને એડ્રેસની વાત કરું તો પોરબંદર દ્વારકા પણ આવેલું આ હોટલ છે, બહુ જ મસ્ત છે.
છે હોટલ, તો જરૂર અહીંયા વિઝિટ કરજો. ખૂબ જ મસ્ત રેટિંગ તમને આપું ને તો 5 સ્ટાર રેટિંગ છે અહીંના. મજા જ આવશે જમવાની, પંજાબી તો 1 નંબર. તો આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ.